લોકસભાના ચોથા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર પૂરજોશમાં ભાજપના વરિષ્ઠ નેતા અને સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના નંદુરબાર અને તેલંગાણાના મહેબૂબનગર તેમજ હૈદરાબાદમાં કરશે જનસભા, તો ઓડિશામાં કરશે રોડ શો. ભાજપના દિગ્ગજ નેતાઓનો આજે ઝંઝાવાતી પ્રચાર. સ્ટાર પ્રચારક અમિત શાહ અને આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ, તો રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હરિયાણા અને ચંડીગઢમાં સંભાળશે પ્રચારની કમાન. તો રાજનાથસિંહ દુમકામાં જનસભા અને ગોંડામાં કરશે રોડ શો. વિપક્ષી પાર્ટીઓએ પણ પ્રચારમાં લગાવી પૂરી તાકાત. આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં કરશે સ્થાનિકો સાથે બેઠક. રાહુલ ગાંધી અને માયાવતી ઉત્તર પ્રદેશમાં કરશે પ્રચાર. લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા યથાવત. ભાજપ નેતા રવિશંકર પ્રસાદ પટના સાહિબથી ભરશે ઉમેદવારી પત્ર, તો યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય વારાણસીથી અને ભાજપ નેતા નિશિકાંત દુબે તથા રવિ કિશન પણ આજે ભરશે ઉમેદવારી પત્ર. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં લેવાઈ શકે છે નિર્ણય. ઈડીએ કોર્ટમાં સોગંદનામું કર્યું દાખલ. પરશુરામ જયંતી અને અખાત્રીજના પવિત્ર પર્વ નિમિત્તે આજથી ચારધામ યાત્રાનો શુભારંભ. શ્રદ્ધાળુઓ માટે ખુલશે કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીના કપાટ, તો 12 મેના રોજ ખુલશે બદ્રીનાથ ધામના કપાટ. સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયા દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા. ભાજપના જ ઉમેદવાર બિપિન પટેલને પછાડી મેળવ્યો 67 મતોથી વિજય. આજે ઇફકોના ચેરમેનની ચૂંટણી. દિલીપ સંઘાણી બનશે બિનહરીફ વિજેતા. રાજ્યના અનેક સ્થળોએ અંગદજાડતી ગરમીનો અહેસાસ. અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર. 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો, તો 12 મે બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની થશે શરૂઆત. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુથી 60 રનથી હાર્યા બાદ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયું પંજાબ કિંગ્સ. આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે મેચ.